તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે મનોવિજ્ઞાનમાં આગળ સંસ્થાની સંરચનાના પ્રકારો વિશે અભ્યાસ કરીશું એ પહેલાં આપણે અગાઉના લેક્ચરમાં સંસ્થાના કાર્યો વિશે અભ્યાસ કરેલો છે સંસ્થાના કાર્યો કેટલા હતા છ હતા કાર્ય વિશિષ્ટીકરણ ખાતા વિભાજન આદેશ શૃંખલા એટલે કે સાંકળ નિયંત્રણ વિસ્તાર કેન્દ્રીકરણ અને ઔપચારીકરણ આ છ સંસ્થાના કાર્યો હતા જે આપણે અગાઉના લેક્ચરમાં જોયા છે હવે આપણે જોઈશું સંસ્થાની સંરચનાના પ્રકારો એમાં આપણે સૌ જોઈએ સરળ સંરચના પ્રસ્તાવના વિશે આપણે ગયા લેક્ચરમાં માહિતી મેળવી હતી હવે આપણે સરળ સંરચના વિશે માહિતી મેળવીશું તો કે આ પ્રકારની સંરચનામાં એક જ વ્યક્તિ મોટાભાગના અધિકારો ધરાવતી હોય છે કે જે સરળ સંરચના છે એ સરળ સંરચનામાં શું હોય છે તો કે આ પ્રકારની જે સંરચનાઓ એમાં હોય છે એમાં સંસ્થામાં કામ કરતી એક જ વ્યક્તિ જે મુખ્ય વ્યક્તિ હોય છે એ મુખ્ય વ્યક્તિ મોટાભાગના અધિકારો ધરાવતી હોય છે સરળ સંરચનામાં ઘણીવાર પરીક્ષામાં એક માત્ર પૂછાય કે કઈ સંરચનામાં એક જ વ્યક્તિ મોટાભાગના અધિકારો ધરાવે છે તો કઈ સંરચના આવે સરળ સંરચના આવી સંરચનાને સપાટ સંરચના પણ કહેવાય છે બીજી સરળ સરળને બીજી કઈ કહેવાય છે સપાટ સંરચના પણ કહેવામાં આવે છે સામાન્ય રીતે તેમાં નિર્ણય લેવાની સત્તા ધરાવતી એક જ વ્યક્તિની નીચે અમુક વ્યક્તિઓ કાર્ય કરે છે કે એમાં મોટાભાગના અધિકારો એક જ વ્યક્તિ લેતી હોય છે એટલે નિર્ણય લેવાની સત્તા એક જ વ્યક્તિના હાથમાં હોય છે એ જે પ્રમાણે નિર્ણય લે એ પ્રમાણે એની નીચે કામ કરતા લોકોએ કાર્ય કરવાનું હોય છે જ્યાં એક જ પરિવાર કે વ્યક્તિ દ્વારા કોઈ પેઢી કે વેપારીનું સંસ્થાનું સંચાલન થતું હોય ત્યાં આ પ્રકારની રચના જોવા મળે છે કે એક જ પરિવાર હોય કે વ્યક્તિ દ્વારા કોઈ પેઢી કે વેપારી સંસ્થા કોઈ પેઢી નાખેલી હોય કે વેપારી સંસ્થા ચાલતી હોય કોઈ એક જ પરિવારની હોય એક જ વ્યક્તિની હોય ત્યાં આગળ કે આ પ્રકારની રચના જોવા મળતી હોય છે એમાં કે મુખ્ય વ્યક્તિ હોય છે એની જ પાસે બધા અધિકારો હોય છે અને નિર્ણય લેવાની સત્તા પણ એના હાથમાં હોય છે એના નીચે જે કામ કરતા લોકો હોય છે એને એ પ્રમાણે કાર્ય કરવું પડતું હોય છે અહીં વ્યવસ્થાપક અને માલિક બંને એક જ વ્યક્તિ હોય છે વ્યવસ્થાપક અને માલિક બંને શું હોય એક જ હોય બંને વ્યક્તિઓ એક જ હોય છે વ્યવસ્થાપક અને માલિક બંને વ્યક્તિઓ એક જ હોય છે જે મુખ્ય વ્યક્તિ હોય છે કર્મચારીના હોદ્દાઓનો શ્રેણીકમ લગભગ નહિવત હોય છે એ કર્મચારીના હોદ્દાઓનો શ્રેણીકમ એકદમ ઓછો હોય છે નહિવત હોય છે ઓછા લોકો કામ કરતા હોય છે દાખલા તરીકે જુઓ અહીંયા છે કે કોઈ સેલ્સ એજન્સી ધરાવતી વ્યક્તિ તેની એજન્સીનો માલ વેચવા માટે તેની એજન્સીમાં અમુક સેલ્સ એજન્ટની નિમણૂક કરે તો તેને સરળ સંરચના ધરાવતી સંસ્થા કે એજન્સી કહેવાય કે કોઈ સેલ્સ એજન્સી હોય એ એ વ્યક્તિ એની એજન્સીનો માલ વેચવા માટે શું કરે કે એજન્સીનો માલ વેચાય એ માટે અમુક સેલ્સ એજન્ટની નિમણૂક કરે છે અમુક વ્યક્તિઓને રાખે છે એની એજન્સીમાં તો એને કે સરળ સંરચના ધરાવતી સંસ્થા કહી શકાય અહીં સેલ્સ એજન્સીઓ માલિક એ સંસ્થાનો માલિક તથા વ્યવસ્થાપક બંને ગણાય છે કે આ જે સેલ્સ એજન્સીઓ હોય છે એમાં માલિક જે હોય છે એ સંસ્થાનો માલિક અને વ્યવસ્થાપક બંને ગણાય છે એ કે એ પ્રમાણે કાર્ય થતું હોય છે નિમણૂક પામેલ સેલ્સ એજન્ટ વેચાણ અંગેનો અહેવાલ સીધો જ તેના માલિકને આપે છે કે જે નિમણૂક કર્યો છે જેને સેલ્સ એજન્ટ તરીકે નિમણૂક કર્યો છે એ સેલ્સ એજન્ટ શું કરે કે જે પણ વેચાણ કરે એ વેચાણ અંગેનો અહેવાલ કોને આપે સીધો અહેવાલ એના માલિકને જ આપે છે બીજું છે અમલદારશાહી સંરચના તો કે જે સંસ્થાની કામગીરી કાયદાઓ અને નિયમો અનુસાર ઔપચારિક માળખામાં કાર્ય વિશિષ્ટીકરણ મુજબ ચાલતી હોય તેને અમલદારી સંરચના કહે છે અમલદારી સંરચના કોને કહેવાય પરીક્ષામાં એક માસમાં પૂછાય એમ કે અમલદારી સંરચના કોને કહેવાય તો જે સંસ્થાની કામગીરી નીતિ નિયમો કાયદા કાનૂન પ્રમાણે ચાલતી હોય જે સંસ્થાની કામગીરી નિયમો પ્રમાણે નીતિ નિયમો પ્રમાણે કાયદા પ્રમાણે ચાલતી હોય તો એને અમલદારશાહી સંરચના કહેવાય છે અહીં કોણે શું કાર્ય કરવાનું છે અને શું નથી કરવાનું તેના નિયમો નિશ્ચિત હોય છે કે કોણે શું કાર્ય કરવું શું ન કરવું એ બધા જ નિયમો બનાવેલા હોય છે નીતિ નિયમ પ્રમાણે કાયદા કાનૂન પ્રમાણે અમલદારી સંરચના ચાલતી હોય છે આપણી મોટાભાગની સરકારી અર્થ સરકારી કચેરી અમલદાર અમલદારશાહી સંરચના પ્રમાણે કાર્ય કરે છે આપણી મોટાભાગની સરકારી અને અર્થ સરકારી જે કચેરીઓ હોય છે એ કચેરીઓ અમલદારશાહી સંરચના પ્રમાણે કાર્ય કરે છે કે સરકારી અસરકારી જે કચેરીઓ હોય છે સંસ્થાઓ હોય છે એ બધી અમલદારશાહી રચના પ્રમાણે કાર્ય કરે છે કારણ કે એમાં નીતિ નિયમો કાયદા કાનૂન હોય છે અહીં દરેકની ચોક્કસ જવાબદારી અને અધિકાર હોય છે કે દરેકને જવાબદારી અને અધિકાર મળેલા હોય છે અને તે પ્રમાણે આદેશ શૃંખલા હોય છે ચોક્કસ માળખાની બહાર જઈને નિર્ણય લેવાની સ્વતંત્રતા બહુ ઓછી હોય છે તમે તમારી જાતે કોઈ નિર્ણય લઈ શકતા નથી એવી સ્વતંત્રતા તમને એકદમ ઓછી મળેલી હોય છે આ સંરચનાની સૌથી મોટી નબળાઈ એ છે કે તેમાં કાયદાઓને વળગી રહેવાનું હોવાથી જ્યારે કોઈ એવો કિસ્સો બને જે માટે નિયમોના માળખામાં કોઈ જોગવાઈ ન હોય ત્યારે નિયમોમાં તાત્કાલિક કોઈ સુધારણા શક્ય હોતી નથી કે સૌથી મોટી મર્યાદા એની શું છે સૌથી મોટી નબળાઈ તો કે એમાં કાયદાઓને વળગી રહેવાનું હોય છે નીતિ નિયમો પ્રમાણે કાયદા કાનૂન પ્રમાણે કાર્ય કરવાનું હોય છે અને જ્યારે કોઈ કોઈ એવો કિસ્સો બની જાય કોઈ પ્રોબ્લેમ આવી જાય તો જે નિયમો હોય છે એ નિયમોમાં એવી જોગવાઈ ન હોય અને એ પ્રમાણની કોઈ સમસ્યા ઊભી થઈ જાય તો તત્કાલીન એમાં કોઈ સુધારણા થઈ શકતી નથી ત્રીજી છે સમચોરસીય સંરચના કઈ છે ત્રીજી સમચોરસીય સંરચના જે સંસ્થામાં બહુવિધ જટિલ અને એકબીજા ઉપર આધારિત પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં સરળ સંકલન માટે સમચોરસીય સંરચના ખૂબ અસરકારક નીવડે છે કે જે સંસ્થામાં બહુવિધ એટલે કે ઘણા બધા કાર્યક્રમો ચાલતા હોય જટિલ અને એકબીજા ઉપર આધારિત પ્રવૃત્તિઓ થતી હોય કે એક પ્રવૃત્તિ બીજા ઉપર આધાર રાખતી હોય બધું એક જ સંસ્થામાં થતું હોય ત્યાં આગળ કે સરળ સંકલન માટે સમચોરી સંરચના હોય છે સામાન્ય રીતે ક્યાં આગળ આવું જોવા મળે તો કોલેજ યુનિવર્સિટી હોસ્પિટલ વિજ્ઞાપન સંસ્થા વગેરેમાં આવી સંરચના જોવા મળે છે કે કોલેજ હોય તો એમાં અલગ અલગ હોય બીએ બીકોમ બી બીએસસી મેડિકલ આ તે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય યુનિવર્સિટી હોય તો પણ હોય હોસ્પિટલમાં પણ અલગ અલગ ભાગો હોય એટલે કે જ્યાં બીજા ઉપર આધારિત પ્રવૃત્તિઓ થતી હોય જટિલ હોય એને સંરચના કહે છે જેઓ વિચારોના આદાન પ્રદાન દ્વારા વિશિષ્ટ સંસાધનોને વિશિષ્ટ ઉત્પાદનોમાં પરિવર્તન કરે છે અને શું કરે છે એ બીજાના વિચારોના આદાન પ્રદાન દ્વારા વિશિષ્ટ ઉત્પાદનોમાં એ પરિવર્તિત કરતા હોય છે દાખલા તરીકે જુઓ અહીંયા છે કે દાખલા તરીકે કોલેજમાં વિવિધ વિભાગો હોય છે જેમાં જેવા કે વહીવટી વિભાગ હિસાબ વિભાગ વિભાગ લાઇબ્રેરી શૈક્ષણિક વિભાગ વગેરે કે કોલેજ હોય તો કોલેજમાં કે અલગ અલગ વિભાગો હોય વહીવટી વિભાગ અલગ હોય હિસાબ વિભાગ અલગ હોય લાઇબ્રેરી શૈક્ષણિક વિભાગ બધું અલગ અલગ હોય છે એકબીજા ઉપર આધાર રાખતું હોય છે આ ઉપરાંત કોલેજમાં કેટલાક અભ્યાસક્રમો પણ ભણાવાય છે આ અભ્યાસક્રમોને તે કોલેજના ઉત્પાદનો ગણી શકાય જેમાં કે બી એ બી એમએ બી કોમ એમ એ એમએસસી એમ કોમ પીએચડીનો વગેરેનો સમાવેશ થાય છે કે કોલેજ હોય તેમાં ઘણા બધા કોર્સ પણ થતા હોય છે અલગ અલગ એકબીજાને આધારિત અલગ અલગ કોર્સ પણ કોલેજમાં થતા હોય છે આ પ્રકારની સંસ્થામાં કર્મચારીની બેવડી જવાબદારી રહે છે એક પોતાના અધ્યાપન કાર્ય તરફ અને બીજી પોતે જે વિભાગ સાથે સંકળાયેલ છે તેના તરફ આવી પ્રકારની જે સરચનામાં જે કામ કરતી વ્યક્તિઓ છે એ સંસ્થામાં જે કામ કરતી વ્યક્તિઓ હોય છે એની જવાબદારી કેવી હોય છે બેવડી જવાબદારી હોય છે કે એક પોતાના અધ્યાપન કાર્ય તરફ હોય છે એટલે કે જે અધ્યાપન કરાવવાનું હોય એમાં અને બીજું શું કે પોતે જે વિભાગમાં સંકળાયેલા છે પોતે જે વિભાગમાં હોય એ વિભાગની જવાબદારી પણ હોય છે આમ એક વ્યાખ્યાતા જે મનોવિજ્ઞાન વિષય ભણાવે છે તે બીએ અને એમએ ના વિદ્યાર્થીઓને અને કોલેજના આચાર્યશ્રીને પણ જવાબદાર હોય છે દાખલા તરીકે જુઓ કે કોઈ વ્યક્તિ હોય કે શાળામાં મનોવિજ્ઞાન વિષય ભણાવતું હોય તો એ શાળામાં પણ મનોવિજ્ઞાન ભણાવી શકે કોલેજમાં પણ ભણાવી શકે એમ એના વિદ્યાર્થીઓને પણ ભણાવી શકે અને કોલેજના આચાર્યશ્રીને પણ એ જવાબદાર હોય છે કોલેજના આચાર્યશ્રી જે પ્રમાણે કે એ પ્રમાણે એને કાર્ય કરવાનું હોય છે તેમજ મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષને પણ જવાબદાર હોય છે કે મનોવિજ્ઞાન વિભાગના જે અધ્યક્ષ હોય છે એચઓડી મનોવિજ્ઞાન વિષયના જે અધ્યક્ષ હોય છે એચઓડી એમને પણ એ જવાબદાર હોય છે આ પ્રકારની સંરચનાના તજજ્ઞોને અસરકારક કાર્ય સોંપણી કરવામાં સફળ પુરવાર થાય છે તો ક્યારેક તજજ્ઞો વચ્ચે સત્તા અંગે વિખવાદ અને સંઘર્ષ પણ ઉત્પન્ન થાય છે કે આ પ્રકારની સંરચનાના જે તજજ્ઞો હોય છે જે હોશિયાર વ્યક્તિ હોય છે એ અસરકારક કાર્ય સોંપણી માટે સફળ પુરવાર થાય છે સારી રીતે કાર્ય સોંપણી કરી આપે છે હવે આગળ છે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો કે જ્યાં વ્યવસ્થાપકો હોય છે સંસ્થાની જે મુખ્ય વ્યક્તિ હોય છે જેની વ્યવસ્થાપક કહેવાય છે એ વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો શું છે કે એમને કયા કયા કાર્યો કરવાના હોય છે તો કે કોઈ પણ સંસ્થાનું શીર્ષ કોઈ પણ સંસ્થાનું શીર્ષ નેતૃત્વ ચાવીરૂપ મુખ્ય વ્યક્તિઓ કે જેઓ સંસ્થાના નીતિ વિશે નિર્ણયો લે છે તેમની વ્યવસ્થાપક કે વ્યવસ્થાપકોને કહેવાય કે કોઈ પણ સંસ્થાનું શીર્ષ નેતૃત્વ કે જેનું સૌથી મોટું નેતૃત્વ હોય એ ચાવીરૂપ ગણાતા હોય જે સંસ્થા ચલાવતા હોય સંસ્થાની મુખ્ય વ્યક્તિ હોય બધા સંસ્થા વિશેના નિર્ણયો લઈ શકતા હોય એમને વ્યવસ્થાપક કહેવાય છે જુઓ અહીંયા છે દાખલા તરીકે દાખલા તરીકે શાળાના ટ્રસ્ટીઓ અને આચાર્યશ્રી એ શાળાના વ્યવસ્થાપકો ગણાય શાળામાં હોય તો શાળામાં વ્યવસ્થાપક કોણ ગણાય તો કે જે શાળાના ટ્રસ્ટીઓ હોય એ શાળાના ટ્રસ્ટીઓ અને બીજું કોણ આચાર્યશ્રી એ શાળાના વ્યવસ્થાપકો ગણાય છે વ્યવસ્થાપકો વગર કોઈ પણ સંસ્થા કાર્યરત થઈ શકે નહીં કે વ્યવસ્થાપકો વગર કોઈ પણ સંસ્થા બરાબર કાર્ય કરી શકતી નથી એનો ગોલ એનો ધ્યેય સિદ્ધ કરી શકતી નથી અહીંયા કેટલાક વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો આપેલા છે તો જુઓ સૌ પ્રથમ પહેલું કાર્ય કયું છે આયોજન વ્યવસ્થાપકોનું મૂળભૂત સૌ પ્રથમ પહેલું કાર્ય કયું છે આયોજન તો કે આગળ જોયું તેમ સંસ્થાઓ અમુક લક્ષ્યોને સિદ્ધ કરવા રચાય છે કે સંસ્થાઓ કેમ રચવામાં આવે છે કે અમુક લક્ષ્યને આપણે સિદ્ધ ન કરી શકીએ તો એ માટે સંસ્થાઓ રચવામાં આવતી હોય છે આ ધ્યેયોને સિદ્ધ કરવાની જવાબદારી વ્યવસ્થાપકોની છે કે આ જે સંસ્થાના ધ્યેયો છે એ સંસ્થાના ધ્યેયોને સિદ્ધ કરવાની જવાબદારી કોની છે વ્યવસ્થાપકોની છે જેના માટે તેઓના આયોજનમાં શું શું હોવું જોઈએ તો કે પહેલું સંસ્થાના ધ્યેયોની સમજૂતી હોવી જોઈએ કે સંસ્થાનો શું ધ્યેય છે કઈ રીતે સંસ્થાનું ધ્યેય પ્રાપ્ત કરવાનું છે એની સમજૂતી હોવી જોઈએ બીજું છે ધ્યેય પ્રાપ્તિ માટે નક્કી કરેલા માર્ગો કે રીતો કે કઈ રીતે આપણો ધ્યેય પ્રાપ્ત કરવાનો છે એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે કયા કયા માર્ગો કયો કઈ રીતોનો ઉપયોગ

તેની સ્પર્શતા કરવાના કાર્યને સંગઠન કહેવાય છે કે સંગઠન કોને કહેવાય તો કે સંસ્થાના જે વિવિધ કર્મચારીઓ છે એ કર્મચારીઓની જે અલગ અલગ ભૂમિકાઓ હોય છે એની જવાબદારી હોય છે એ ભૂમિકાઓ અને જવાબદારીને સાંકળી અને એને સ્પર્શતા કરવાના કાર્યને શું કહેવામાં આવે છે સંગઠન કહેવામાં આવે છે સંગઠન કાર્યમાં કોણ કેવા કાર્યો કરશે કાર્યોનું વર્ગીકરણ કઈ રીતે કરાશે કોણ કોને જવાબદાર બનશે કયા નિર્ણયો લેવાશે આ બધા જ પ્રશ્નો અને તેની સાથે સંકળાયેલ જવાબદારીની પણ સ્પષ્ટતા કરવામાં આવે છે સંગઠનમાં શું કાર્ય કરવાનું હોય છે વ્યવસ્થાપકોએ તો કે સંગઠનમાં સંગઠન કાર્યમાં કોણ કેવા કાર્યો કરશે કે કોને શું કાર્ય કરવાનું પછી કાર્યનું વર્ગીકરણ કઈ રીતે કરવું કોણ કોને જવાબદાર રહીને કાર્ય કરશે કયા નિર્ણયો લઈ શકશે આ બધા જ પ્રશ્નો અને એની સાથે સંકળાયેલ જે જવાબદારી છે એની સ્પષ્ટતા કરવામાં આવતી હોય છે સંગઠનમાં ત્રીજું છે ભરતી અથવા નિયુક્તિ તો વ્યવસ્થાપકો પોતાની સંસ્થામાં કઈ રીતે ભરતી નિયુક્તિ કરવી એની પણ સત્તા ધરાવતા હોય છે એ પણ એમનું કાર્ય છે તો કે વ્યવસ્થાપકોની જવાબદારીઓમાં કર્મચારીની પસંદગી અને નિયુક્તિનો પણ સમાવેશ થાય છે યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા માટે કાર્ય વિશ્લેષણ અને આધારભૂત પસંદગી જેવી પદ્ધતિનો ઉપયોગ કરાય છે કે ભરતી કરવી યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની ભરતી કરવી જે પ્રમાણેનું કાર્ય હોય એ પ્રમાણે વ્યક્તિની ભરતી કરવી નિયુક્તિ કરવી એ પણ વ્યવસ્થાપકોનું કાર્ય છે કર્મચારીની ભરતી કર્યા બાદ તેનામાં જરૂરી કૌશલ્યો વિકસે તે માટે સમયાંતરે તાલીમની પણ જરૂર પડે છે કર્મચારીની ભરતી કરી એના પછી એની અંદર જરૂરી કૌશલ્યો વિકસે એની આવડત વધે એના કૌશલ્યો વધે એ માટે થોડા થોડા સમય સમયાંતરે શું આપવું પડે એને તાલીમ આપવી પડે છે એ કાર્ય પણ કોનું છે વ્યવસ્થાપકોનું કાર્ય છે ચોથું છે આગેવાની અથવા નેતૃત્વ તો સંસ્થાના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે સંસ્થામાં થતી વિવિધ પ્રવૃત્તિઓનું સંકલન જરૂરી બને છે કે સંસ્થાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સંસ્થામાં જે અલગ અલગ પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓ એમના સાથે જોડાયેલી હોવી જોઈએ એમનું સંકલન જરૂરી છે આ સંકલન માટે સંસ્થાના વ્યવસ્થાપકો આગેવાની કે નેતૃત્વ પૂરું પાડે છે આ સંકલન માટે શું કરે કે સંસ્થાના જે વ્યવસ્થાપકો હોય જે સંસ્થાની જે મુખ્ય વ્યક્તિઓ હોય છે એ નેતૃત્વ પૂરું પાડતા હોય છે જેમાં એ શું કરે વ્યવસ્થાપકો તો કે લોકોને પ્રેરિત કરવા લોકોને ઉત્સાહિત કરવા કાર્ય કરવા માટે પછી તેમની પ્રવૃત્તિને દિશા સૂચન આપવું કે એમને કઈ રીતે કાર્ય કરવું એ માટે પ્રવૃત્તિને દિશા સૂચન આપવું પછી પ્રત્યાયને સૌથી અસરકારક પદ્ધતિ વિકસાવવી કે પ્રત્યયનની સૌથી અસરકારક પદ્ધતિ કઈ પદ્ધતિ સારી છે જેનાથી લાભ થઈ શકે છે સંસ્થાને એવી પદ્ધતિઓ વિકસાવવી અને સંઘર્ષ નિવારસણની રીતો શોધવી એ સર્વનો સમાવેશ થાય છે પાંચમું છે નિયંત્રણ એ સંસ્થાના લક્ષ્યો નક્કી થઈ ગયા યોજનાએ ઘડાઈ ગઈ સંરચનાકીય વ્યવસ્થાઓ ઘડાઈ ગઈ અને પસંદગી થઈ ગઈ હવે તેઓને જે તે કાર્યમાં પ્રવૃત્ત કર્યા બાદ તેમના કાર્યનું નિયમન અને નિયંત્રણ કરી તેમની પાસેથી અપેક્ષિત સ્તરનું કાર્ય કરાવવાનું હોય છે કે વ્યવસ્થાપકોના બધા કાર્ય પૂરા થઈ ગયા કે લક્ષ્ય નક્કી થઈ ગયું યોજનાએ ઘડાઈ ગઈ એમની પસંદગી થઈ ગઈ પછી એમને જે કાર્ય સોંપવાનું હતું એ કાર્ય પણ સોંપાઈ ગયું હવે વ્યવસ્થાપકોએ શું કરવાનું તો કે એ જે કાર્ય કરે છે એનું નિયમન અને નિયંત્રણ કરવાનું કે એમની પાસે સારું વર્તન કરાવવાનું અપેક્ષિત સરનું સારું વર્તન કાર્ય કરાવવાનું હોય છે જો કર્મચારી કોઈ રીતે તેના કાર્યમાં ઉના ઉતરતા હોય તો સંસ્થા તેમના યોગ્ય માર્ગદર્શન માટેની પદ્ધતિઓ શોધે છે કે જો કોઈ કર્મચારી પોતાના કાર્યમાં ઉણા ઉતરતા હોય તો સંસ્થા શું કરે એમને માર્ગદર્શન આપવા માટેની પદ્ધતિઓ શોધે છે આ સમગ્ર પ્રક્રિયાને નિયંત્રણ કહે છે નિયંત્રણમાં કર્મચારીની પ્રવૃત્તિઓની તુલના મૂલ્યાંકન અને નિયમનો સમાવેશ થાય છે આ કાર્ય પુરસ્કાર અને શિક્ષણની પ્રવૃત્તિનો ઉપયોગથી પણ કરાવી શકાય કે નિયંત્રણ જે છે એ કર્મચારીની પ્રવૃત્તિઓની તુલના કે જે પ્રવૃત્તિ કરે છે એની તુલના કરીને એનું મૂલ્યાંકન કરીને પણ કરાવી શકાય છે અને પુરસ્કાર અને શિક્ષણનો ઉપયોગ પણ આમાં કરાવી શકાય છે કે સારું કાર્ય કરે તો એને પુરસ્કાર આપવામાં આવે છે સારી મહેનત કરે તો પુરસ્કાર આપવામાં આવે સંસ્થાને કોઈ નુકસાન થાય એવી પ્રવૃત્તિ કરે કે સંસ્થાને લાભ ન થાય એવી કોઈ પ્રવૃત્તિ કરે તો શિક્ષણનો ઉપયોગ પણ કરાવી શકાય છે તો આપણે અહીં વ્યવસ્થાપકના મૂળભૂત કાર્યો જોયા કેટલા હતા પાંચ આયોજન સંગઠન ભરતી અથવા નિયુક્તિ આગેવાની અથવા નેતૃત્વ અને નિયંત્રણ અને એ પહેલા આપણે શું જોયું હતું સંસ્થાની સંરચનાના પ્રકારો તો સંસ્થાની સંરચનાના પ્રકારો કેટલા હતા ત્રણ હતા સરળ સંરચના અમલદારશાહી સંરચના અને સમચોરસીય સંરચના હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વ્યવસ્થાપન ભૂમિકાઓ વિશે અભ્યાસ કરીશું